નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરાઉન્ડ ગુજરાત. હું નિશ્ચિત રાજ્યગુરુ, મારી સાથે મારા સહયોગી સંજીવની. બુલેટિનની શરૂઆત કરીએ. લોકરક્ષક ભરતી પેપર લીક મામલે ચારેય આરોપીઓને જજના ઘરે રજૂ કરાશે. મોડી સાંજે કે મધરાતે રજૂ કરવામાં આવશે આરોપીઓને. ચાર આરોપીને રજૂ કરી તેમની રિમાન્ડની માંગ કરવામાં આવશે. તો કેસની અને લગાડવામાં આવેલી કલમની ગંભીરતાને જોતા સાંજે અથવા તો મધ્યરાત્રે જ આ ચાર આરોપીઓને જજ સમક્ષ રજૂ કરવામાં આવશે, રિમાન્ડની માંગ કરવામાં આવશે. અને રિમાન્ડમાં જો રિમાન્ડ મળે છે પોલીસને તો તપાસમાં કેવા પ્રકારના તથ્યો સામે આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. આપને જણાવીએ, યશપાલ નામનો એક આરોપી જેને મુખ્ય સૂત્રધાર મનાય છે, જેમણે પેપર લીક કરીને ફરતું કર્યું છે, તે હજુ ફરાર છે. પરંતુ ચાર આરોપીઓને પકડવામાં સફળતા હાથ લાગી છે પોલીસને. અને ચાર આરોપીઓમાં એક મહિલા પણ છે જેનું નામ રૂપલ શર્મા, જે હોસ્ટેલ ચલાવતી હતી. હિતલ પારેખ સંવાદદાતા ફોનલાઇન પર જોડાયા છે. હિતલ, કેસ અને લગાડવામાં આવેલી કલમની ગંભીરતાને જોતા જજ સમક્ષ રજૂ કરવામાં આવશે, રિમાન્ડની માંગ તો કરવામાં સ્વાભાવિક આવશે. લાગી રહ્યું છે કે હજુ પણ ચોંકાવનારા તથ્યો આ ચાર આરોપીઓની પૂછપરછમાં નીકળી શકે છે. જી ચોક્કસ, એવું કહી શકાય. કારણ કે જે મુખ્ય આરોપી છે યશવંત, એ હજુ પકડાયો નથી, પોલીસની ફિરાકમાં આવ્યો નથી. અને સાથે સાથે પેપર લીક કેવી રીતે થયું, દિલ્હીના કનેક્શનો શું છે, આ તમામ એવા મુદ્દાઓ છે કે આમાં બીજા કેટલા લોકો સામેલ છે. અને જે ચાર આરોપીઓ છે એ ચારે ચાર આરોપીઓએ બીજા કેટલા જોડે પેપર આપ્યા હતા, જે આન્સર કી છે આપી હતી અને રૂપિયા લીધા છે કે કેમ, એ તમામ મુદ્દાઓ હજુ પોલીસ તપાસમાં સામે આવવાના બાકી છે. એટલે જજ સમક્ષ રજૂ કરીને આ તમામ કડીઓ જોડવા માટે રિમાન્ડ માંગવામાં આવશે 14 દિવસના. અને સ્વાભાવિક છે કે આ પ્રક્રિયા દરમિયાન હજુ જે દિલ્હીના કનેક્શનોની જે વાત છે એ સૌથી વધારે મહત્વનું છે. કારણ કે પોલીસ પોતે એવું માની રહી છે કે દિલ્હીથી પેપર લીક થયું છે અને આ ગુડગાંવ જઈને પેપર લઈ આવ્યો હતો મુખ્ય આરોપી. એ પ્રકારની જે પોલીસે આખી સ્ટોરી મીડિયા સામે રજૂ કરી છે, હવે એની ઘડીઓ પણ મેળવવાની છે. અને ચોક્કસ દિલ્હીના જે કનેક્શનો છે એની પર સૌની નજર રહેશે. અને એમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજકીય માથાઓ છે એના પણ નામો સામે આવી શકે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. બિલકુલ હિતલ, ધન્યવાદ જાણકારી માટે. તો તપાસમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવી શકે તેમ છે. મોડી સાંજે અથવા તો કહી શકાય હવે રાત્રે ચારે આરોપીઓને જજ સમક્ષ રજૂ કરવામાં આવશે. જે કલમો લગાડવામાં આવી છે આ ચાર આરોપીઓ પર, તે કલમ હેઠળ આજીવન સજાની પણ જોગવાઈ છે.